યુએસમાં વસતા તમામ ભારતીયોને ગુજરાત તક તરફથી નમસ્કાર. આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા. તમામ મહત્વના સમાચાર પર કરીએ નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર. સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહામુનિ રાજે છત્તીસગઢના ચંદ્રગીરી તીર્થમાં સમાધિ લીધી. મહારાજે સમાધિ લીધી હોવાના સમાચાર મળતા જ મધ્યપ્રદેશ સરકારે અડધા દિવસનું રાજકીય શોક જાહેર કર્યો. તો પીએમ મોદી અધિવેશનના ભાષણની શરૂઆતમાં જૈન મુનિને શ્રદ્ધાંજલિ આપતા ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રારંભિક ભાષણ આપીને તેનો શુભારંભ કરાવ્યો. ભાજપના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો. 2024ની લોકસભા ચૂંટણીમાં 400 બેઠક જીતવાનો ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો. ચૂંટણી પહેલા ભાજપનો સૌથી મોટો નિર્ણય, નડ્ડાના નેતૃત્વમાં જ કામ કરશે પાર્ટી, કાર્યકાળ લંબાવવામાં આવ્યો. લોકસભા પહેલા રાજકીય કાવા દાવા, કોંગ્રેસમાં પાટીદારોના પ્રભુત્વ માટે ઉઠી માંગ, કમિટીની જાહેરાત, પાટીદારોને પ્રદેશ કક્ષાએ સ્થાન આપવાની માંગ. શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે મોટું સંકટ, ગુજરાતમાં થઈ મોટી હલચલ, રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે ગરમીમાં થયો વધારો, 15 શહેરમાં તાપમાન 34 ડિગ્રીને પાર, સવારે ઠંડી અને બપોરે ગરમીથી પરેશાન થયા લોકો. દિલ્હીમાં યોજાયું છે ભારતીય જનતા પાર્ટીનું અધિવેશન કાર્યક્રમ, જે બે દિવસ સતત ચાલી રહ્યું છે. આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કાર્યક્રમને સંબોધન કરવા જઈ રહ્યા હતા, તે પહેલા તેઓ ભાવુક થઈ ગયા ઋષિજીને યાદ કરીને. આ મહારાજજીને યાદ કરતા જ તેઓ ખૂબ ભાવુક થયા અને રડવા લાગ્યા. આજ મેં સમસ્ત દેશવાસીઓ કી તરફ સે સંત શિરોમણી આચાર્ય શ્રી 108 પૂજ્ય વિદ્યાસાગરજી મહારાજ કો શ્રદ્ધાપૂર્વક આદરપૂર્વક નમન કરતે હુએ શ્રદ્ધાંજલિ દેતા હું. ઉનકે સંલેખન સમાધિસ્થ હોને કી સૂચના મિલને કે બાદ ઉનકે અનુયાયી શોક મેં હૈ, हम सभी शोक में हैं. और मेरे लिए तो यह एक व्यक्तिगत क्षति जैसा है. वर्षों तक मुझे व्यक्तिगत रूप से अनेक बार उनसे मिलने का, उनके दर्शन करने का, उनके मार्गदर्शन प्राप्त करने का अवसर मिला है. कुछ ही महीने पहले ऐसा ही मन कर गया था, मेरे प्रवास कार्यक्रम को बदल करके बहुत सुबह सुबह मैं उनके पास पहुंच गया था. तब पता नहीं था कि मैं दोबारा उनके दर्शन नहीं कर पाऊंगा. ये मेरा सौभाग्य रहा है कि पिछले 50 से भी ज्यादा वर्षों से मुझे देश के गणमान्य आध्यात्मिक मूर्तियों के निकट रहने का, उनके आशीर्वाद पाने का अवसर रहा है. और इसलिए मैं उस आध्यात्मिक जगत की उस शक्ति को भलीभांति जानता हूं, समझता हूं, अनुभव करता हूं. आपको सुनकर के आश्चर्य होगा कि वे तो दिगंबर परंपरा से थे, उनका जीवन कैसा होता है हम जानते हैं, लेकिन शायद ही कोई ऐसी महत्वपूर्ण घटना ऐसी नहीं होगी,
या मेरी तरफ से कुछ महत्वपूर्ण किसी काम में मेरा संबंध आया हो, 24 घंटे के भीतर भीतर उसका एनालिसिस करके मुझे उनका संदेश आता था। यानी कितने जागरूक थे। और अपनी विराट आध्यात्मिक यात्रा और उसके बाद भी वो हम सबको हमेशा प्रेरणा देते रहे हैं। લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, જેમ જેમ ચૂંટણીની જાહેરાત થઈ જાય કાં તો દિવસો નજીક આવવા લાગે, તેમ તેમ હર હંમેશ ગુજરાતની રાજનીતિમાં નરેશ પટેલ નામ ચર્ચાનો વિષય બની જાય। લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એકવાર ફરી નરેશ પટેલ ટોક ઓફ ધ ટાઉન છે। ચર્ચા છે કે શું નરેશ પટેલ લોકસભાની ચૂંટણી લડશે। ગુજરાતના રાજકારણમાં એક નામ હંમેશા દર વખતે ચૂંટણી વખતે ચર્ચાતું હોય છે। લોકસભાની ચૂંટણી આવતી હોય કે પછી રાજ્યસભાની કે પછી વિધાનસભાની ચૂંટણી, આ નામ છે તે ચર્ચામાં રહેતું આવ્યું છે અને આ નામ છે નરેશ પટેલ। જી હા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન એવા નરેશ પટેલ છે। તેમનું નામ ચૂંટણી સમયે ચર્ચામાં આવતું હોય છે અને કેટલી અટકળો વહેતી થાય છે કે આ વખતની ફલાણી ફલાણી ચૂંટણીમાં છે તે નરેશ પટેલ લડશે, પરંતુ આખરે નરેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે તેઓ ચૂંટણી નહીં લડે અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદ પર યથાવત રહેશે। હવે ફરી એકવાર લોકસભાની ચૂંટણી નજીક છે અને આ ચૂંટણી પહેલા નરેશ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને આ વખતે પણ ચર્ચામાં આવવા પાછળનું કારણ છે તેમનું એક નિવેદન। ખોડલ જયંતિ હતી અને આ દરમિયાન જે પરસોડા ગામ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું અને આ દરમિયાન નરેશ પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। મીડિયા દ્વારા નરેશ પટેલને સવાલ કરવામાં આવ્યો કે તેઓ આવનારી લોકસભાની ચૂંટણીમાં લડશે કે કેમ, ત્યારે નરેશ પટેલે જવાબ આપ્યો છે તે ચોંકાવનારો છે। શું કહ્યું છે નરેશ પટેલે સાંભળો। આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવે છે, નરેશ પટેલને ક્યાં કહેવામાં આવે ચૂંટણી લડવા માટે તો શું કહેશે? નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે, હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે, જીવનભર ફક્ત સેવાના જ કાર્યો રાખવાના છે, પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવા ત્યાં જરૂરથી બેકિંગ કરશું। ખૂબ જ આનંદની વાત છે, ગૌરવની વાત છે કે આજે ભારતની અંદર એક સનાતન ધર્મ અને ખાસ કરીને રામ મંદિરનું જે નિર્માણ થયું અને આમ જોવા જાય તો એક ધર્મનું ટુરિઝમ વધ્યું છે। લોકો ખૂબ મોટી રીતે અત્યારે ધર્મ સ્થાનોએ જાય છે અને ખૂબ શ્રદ્ધાથી લોકો આમાં જોડાય છે। ત્યારે દરેક ભારતના સનાતન હિન્દુ ધર્મના ભાઈઓને અભિનંદન પાઠવું છું। જ્યારે જ્યારે પણ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે નરેશ પટેલના નામની ચર્ચા થતી હોય છે, ભાજપમાંથી લડશે કે કોંગ્રેસમાંથી લડશે તે પ્રકારની અટકળો સેવાતી હોય છે અને નરેશ પટેલ પણ મગનું નામ મરી ના પાડતા હોય તેમ છેલ્લે સુધી આ વાત છે તે ખેંચાતી હોય છે, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલને સીધો સવાલ કરવામાં આવ્યો કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે કે કેમ, અને નરેશ પટેલે ખૂબ જ સ્પષ્ટતા સાથે ના પાડી છે અને કહ્યું છે કે હું લોકસભાની ચૂંટણી નહીં લડું અને સેવા કાર્યમાં જ મારું આ જીવન છે તે વ્યતીત કરીશ। સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ કોઈ સારા ઉમેદવાર હશે તેમને જો જરૂર હશે તો તેમને જીતાડવામાં મદદ કરશે। આમ હવે જોવાનું એ રહેશે કે આવનારી લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે કયા પાટીદાર નેતાને નરેશ પટેલ પોતાનો સાથ આપે છે। ચૂંટણીની વાત ચાલી રહી છે તો કોંગ્રેસની પણ આપણે વાત કરી લઈએ। ગુજરાતમાં કોંગ્રેસના જે પાટીદાર નેતાઓ છે તે નવા જૂની કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। અમદાવાદ ખાતે એક સંમેલન યોજવામાં આવ્યું જેમાં પાટીદારોએ ખાસ માંગણી કરી છે અને આ પાટીદારો નેતા શું કહી રહ્યા છે જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં। અમદાવાદમાં અડાલજ ખાતે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ। આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આગેવાનો અને આંદોલનકારીઓ જોડાયા હતા। આ બેઠકમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી।
ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે, ત્યારે વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોને ટિકિટ પણ આપતી હોય છે, પરંતુ જ્યારે પાટીદાર સમાજમાં કોઈ ધાર્મિક, સામાજિક કે અન્ય કોઈ કાર્યક્રમ હોય ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પાટીદાર સમાજના નેતાઓ જોવા મળતા હોય છે, જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની હાજરી જોવા મળતી નથી. આ મુદ્દે બેઠકમાં ધારાસભ્યોએ પોતાનો વસવસો ઠાલવ્યો છે. પાટીદાર સમાજમાં ભાજપનું પ્રભુત્વ. કોંગ્રેસના પાટીદાર અગ્રણીઓની મહત્વની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં અનેક પાટીદાર નેતાઓ હાજર રહ્યા. બેઠકમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ પટેલોને ટિકિટ આપે છે, પરંતુ સમાજ સાથે રહેતો નથી. કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને પાટીદાર સમાજના કાર્યક્રમોમાં સ્થાન આપવામાં નથી આવતું. બેઠકમાં કહેવામાં આવ્યું કે આજે પાટીદારોની તમામ સંસ્થાઓમાં ભાજપનું પ્રભુત્વ છે. અહેમદ પટેલે કર્યું સૌથી વધુ નુકસાન. આ બેઠકમાં તેવી પણ ચર્ચા થઈ છે કે રાજ્યસભા માટે કોંગ્રેસ પાર્ટી ક્યારે પાટીદારોની સામે જોતું નથી. બેઠકમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસમાં પાટીદારોને સૌથી વધુ નુકસાન અહેમદ પટેલે કર્યું છે. ચૂંટણી પહેલા યોજાયેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના પાટીદારોમાં એક સૂત્રતા જળવાતી નથી. બેઠકમાં પાટીદાર સમાજમાં કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય તેની પણ ચર્ચા છે. પાટીદારોનો વિશ્વાસ જીતવા કોંગ્રેસની રણનીતિ. આ બેઠકમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં પાટીદારોના સમર્થન વગર કોઈ સરકાર બનાવી શકે નહીં, તો કોંગ્રેસ પાર્ટીમાં પાટીદાર સમાજ જોડાય તે માટે એક સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ઝોનમાંથી પાટીદાર સમાજના લોકોને આ સંકલન સમિતિમાં સામેલ કરવામાં આવશે. આ સમિતિ પાટીદારો અંગે વિવિધ રજૂઆતો કોંગ્રેસ પાર્ટીમાં કરશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. રાહુલ ગાંધી આજકાલ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે ન્યાય યાત્રાની શરૂઆત કરી દીધી છે અને હવે આ ન્યાય યાત્રા ગુજરાતમાં પણ આવશે. આ બધાની વચ્ચે ચર્ચા એ છે કે રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વચ્ચે કંઈક અણબનાવ થઈ ગયા છે, બધું જ બરાબર નથી ચાલી રહ્યું. શા માટે અમે આવું કહી રહ્યા છીએ જુઓ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ચર્ચાઓ ચાલી રહી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને મનીષ તિવારી કોંગ્રેસથી છેડો ફાડી ભાજપ સાથે જઈ શકે છે. વરિષ્ઠ નેતાઓ જ્યાં પક્ષનો સાથ છોડી રહ્યા છે તેવા સમયે હવે કોંગ્રેસ હાઈકમાન્ડની અંદર જ ઘર્ષણ ચાલતું હોય તેવા અહેવાલથી કોંગ્રેસી કાર્યકરો જ આઘાતમાં છે. મીડિયામાં હવે એવી અટકળો ચાલી રહી છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. આ ચર્ચાઓની વચ્ચે જ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં પ્રિયંકા ગાંધીની ગેરહાજરીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. લોકસભા ચૂંટણી જ્યાં એપ્રિલ મે મહિનામાં યોજાનારી છે ત્યારે કોંગ્રેસે કન્યાકુમારીથી કાશ્મીરની ભારત જોડો યાત્રાની સફળતાને જોતા ફરી એકવાર રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં જ મણિપુરથી મહારાષ્ટ્ર સુધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. આ ન્યાય યાત્રા શુક્રવારે સાંજે યુપી પહોંચી હતી. આ સમયે રાહુલ ગાંધીના સ્વાગત માટે પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગી અને આ મુદ્દો કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો. મણિપુરથી શરૂ થયેલી રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રામાં પ્રિયંકા ગાંધી હજુ સુધી જોવા નથી મળ્યા. એલાન તો એવું થયું હતું કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશ પહોંચશે તો પ્રિયંકા ગાંધી તેમનું સ્વાગત કરશે, પરંતુ પ્રિયંકા ગાંધીએ પોતે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હોવાની વાત કરી હાજર રહી નહીં શક્યા હોવાની સ્પષ્ટતા કરી છે. પ્રિયંકા ગાંધીએ એક્સ પ્લેટફોર્મ પર લખ્યું છે, હું ખૂબ જ આતુરતાપૂર્વક ઉત્તર પ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રાના પહોંચવાની રાહ જોઈ રહી હતી, પરંતુ બીમારીના કારણે મારે આજે જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. મારું સ્વાસ્થ્ય સારું થતાં જ હું યાત્રા સાથે જોડાઈ જઈશ. ત્યાં સુધી ચંદોલી બનારસ પહોંચેલા બધા જ યાત્રીઓ, પૂરી મહેનતથી યાત્રાની તૈયારીમાં લાગેલા ઉત્તર પ્રદેશના મારા સહયોગીઓ અને પ્રિય ભાઈને શુભેચ્છા પાઠવું છું. જો કે કોંગ્રેસના નેતાઓને પ્રિયંકાની અચાનક બીમારીની વાત ગળે ઉતરતી નથી. ન્યાય યાત્રામાં પ્રિયંકા ગાંધીની ગેરહાજરીનો લાભ ઉઠાવતા ભાજપે પણ ભાઈ બહેન વચ્ચે અણબનાવ ચાલતો હોવાની અફવાઓને
જોર આપ્યું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ કહ્યું કે બધા જ લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. જો કે યાત્રા 2.0 શરૂ થઈ છે ત્યારે પણ પ્રિયંકા વાડ્રા તેનાથી દૂર રહ્યા હતા અને રાહુલની યાત્રા ઉત્તર પ્રદેશ પહોંચી છે ત્યારે પણ પ્રિયંકા ત્યાં નથી. ભાઈ બહેન વચ્ચે પક્ષ પર પ્રભુત્વ મેળવવા માટેની લડાઈ હવે અજાણી રહી નથી. મહત્વનું છે કે આ યાત્રામાં પ્રિયંકાની ગેરહાજરી વચ્ચે ભાઈ બહેન વચ્ચે અણબનાવ હોવાની વાતો પણ કોંગ્રેસમાં અંદરખાને ચર્ચાઈ રહી છે. પક્ષ પર પ્રભુત્વના મુદ્દે રાહુલ અને પ્રિયંકા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે તેવી અફવાઓના સમયમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાની અત્યંત નજીક મનાતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. પ્રિયંકા પક્ષના વરિષ્ઠ નેતાઓના આ પગલાથી નારાજ હોવાનું માનવામાં આવે છે. આચાર્ય પ્રમોદ પ્રિયંકાના ઇશારે હિન્દુત્વની વાતો કરતા હતા અને તેમને સસ્પેન્ડ નહીં કરવા પ્રિયંકાએ ભરપૂર પ્રયત્નો પણ કર્યા, પરંતુ સેક્યુલર નેતાઓના ઇશારે તેમને દરવાજો બતાવી દેવાયો. અને આ વાત છે તે કોંગ્રેસની અંદર ચર્ચાઈ રહી છે. આપને જણાવી દઈએ કે આચાર્ય પ્રમોદ ઘણા વર્ષોથી કોંગ્રેસમાં રાહુલ ગાંધીની જગ્યાએ પ્રિયંકા ગાંધીને નેતૃત્વ આપવામાં આવે તેવી ભલામણ કરતા આવ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે એ આ ભાઈ બહેન વચ્ચેની જે અણબનાવની ચર્ચાઓ છે તે માત્ર અફવા છે કે પછી તેમાં કોઈ તથ્ય પણ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ સિગ્નેચર બ્રિજ દ્વારકામાં બનાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે બેટ દ્વારકા છેલ્લા કેટલાય સમયથી ટોક ઓફ ધ ટાઉન છે અને છેલ્લા કેટલાય સમયથી સિગ્નેચર બ્રિજનું નિર્માણ ત્યાં થઈ રહ્યું છે અને એવામાં હવે આ બ્રિજ તૈયાર થઈ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે આ બ્રિજની શું છે વિશેષતાઓ જાણીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 25મી ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મૂકશે. આ સિગ્નેચર બ્રિજ બની જતા દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાતે આવતા પ્રવાસીઓને લાભ મળશે. આ બ્રિજ ગુજરાતની વિકાસ ગાથામાં વધુ એક યશ કલગી છે. દરિયા પર આધુનિક ટેકનોલોજીની મદદથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક છે આ ઓખા બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે અત્યારે ફેરી બોટની મદદ લેવી પડે છે, પરંતુ હવે 978 કરોડના ખર્ચે આ સિગ્નેચર બ્રિજ, જે ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈએ છે, જેના માટે દરિયાઈ બાજ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઉભા કરવામાં આવ્યા છે. છેલ્લા 7 વર્ષથી ચાલતા બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. વિશેષતાઓની વાત કરી લઈએ તો બ્રિજની લંબાઈ 2320 મીટર, જેમાં 900 મીટર કેબલ સ્ટેચ્ડ ભાગ છે. ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ થઈ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે, જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા 2 પાયલોન છે. આ 4 માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. ફૂટપાથ ઉપર 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે. બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઇટિંગથી આ પુલને સજાવવામાં આવ્યો છે. પરિણીતાને ભગાવીને પ્રેમીએ એવો કાંડ કર્યો છે કે ચર્ચા અત્યારે ચારે કોર ચાલી રહી છે. વાત થઈ રહી છે અહીં સુરતની. શું બન્યો છે બનાવ જાણીએ. લિવિંગ પાર્ટનરને ચેતવતી સુરતની ઘટના. પ્રેમ કરીને પછતાઈ પરિણીતા. પ્રેમી નીકળ્યો કળિયુગી બાપ. જેણે પણ આ કહાની સાંભળી તે હચમચી ગયો. સમગ્ર ઘટનાની વાત કરીએ, પરંતુ તે પહેલા આપને લઈ જઈએ ફ્લેશબેકમાં.
વાત થઈ રહી છે વર્ષ 2020ની. સુરતના લિંબાયત ખાતે રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન 2020માં યુપી ખાતે થયા. તે સમયે તેના પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હતા. બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા અને તે જ સમયે યુવતીની મિત્રતા સોશિયલ મીડિયાના મારફતે દીપક ત્રિપાઠી સાથે થઈ, જે બાદ ડિસેમ્બર 2021માં યુપીમાં પરિણીતા એકલી હતી. તે સમયે દીપક તેના ઘરે આવે છે, યુવતીને લગ્ન કરવાની લાલચ આપે છે અને વિશ્વાસમાં લે છે. પરિણીતા આ યુવાન પર આંધળો વિશ્વાસ કરી બેઠે છે અને સાસરીમાંથી આ યુવક આને ભગાડીને યુપીથી સુરત લઈ આવે છે. વર્ષ 2021નો સમય થયો, બંને સુરતમાં લિવિંગમાં રહેતા હતા. લગ્ન કરવાની લાલચ સતત આ યુવક 2 વર્ષ સુધી પ્રેમિકાને આપતો રહ્યો. આ કપલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. તે સમયે યુવતી ગર્ભવતી થઈ અને આ જ સમયે યુવતીએ બાળકીને જન્મ આપ્યો. પણ આ વાત તેના પાર્ટનર દીપકને ન ગમી. મગજમાં જુનૂન સવાર હતો અને ઠાની લીધું હતું કે બાળકીને હું મારી પાસે નહીં જ રાખું. અને એક દિવસ જ્યારે આ બાળકી 6 મહિનાની હતી ત્યારે આ બાળકીને 7000માં જુનેદ શેખ નામના શખ્સને કળિયુગી બાપે વેચી દીધી. અને ઘરે આવી યુવતીને ધમકાવવા લાગ્યો અને કહી દીધું કે આ બાળકી મારી છે, તેનો શું પુરાવો છે. આ વાત કહેતા જ તેણે પરિણીતાને તર છોડી દીધી અને ઘર છોડી જતો રહ્યો. આ વાતનો યુવતીને આઘાત લાગ્યો અને તાત્કાલિક ગોડાદરા પોલીસ મથકે તેઓ પહોંચી ગઈ અને સમગ્ર હકીકત તેણે પોલીસ સમક્ષ કહી. આ જાણીને પોલીસ પણ હચમચી ગઈ. ગોડાદરામાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને એક વ્યક્તિએ એમની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને અવારનવાર આવા શારીરિક સંબંધ બાંધ્યા બાદ જ્યારે એમને બેનને ગર્ભ રહી ગયો હતો અને એમને જ્યારે બાળક તરીકે એક દીકરીનો જન્મ થયો હતો ત્યારે જે વ્યક્તિ એમની સાથે રહેતો હતો અને અવારનવાર એની સાથે આ રીતના શારીરિક શોષણ કરતો હતો, એણે આ દીકરીને અપનાવવાની મનાઈ કરી દીધી અને ત્યારબાદ વારંવાર એ લોકો સાથે મારઝોડ કરતો હતો અને ત્યારબાદ આ જે દીકરી હતી નાની એને એ વ્યક્તિએ પોતાના જ એક મિત્ર એને વેચી નાખવા માટે વારંવાર આ બેનને દબાણ કરતો હતો અને છેવટે એકવાર આ દીકરી વેચી દીધી હતી અને એ પ્રકારની ફરિયાદ આ બેને આવીને નોંધાવી હતી. આ બેનના મેરેજ અગાઉ પહેલાં થઈ ચૂક્યા હતા પરંતુ એના સસરામાંથી તેઓ આ ભાઈના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ અહીંયા આવી ગયા હતા. આ મુજબની ફરિયાદ તેઓ પોલીસને નોંધાવી છે. પોલીસે આ બનાવ અનુસંધાને IPC 376, 370 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો છે અને જે બંને આરોપીઓ છે કે જે વ્યક્તિ કે જેણે એમની બેનની સાથે દુષ્કર્મ કર્યું હતું અને જેના થકી એમને ગર્ભ રહી ગયો હતો એ અને જે આ બાળકીને ખરીદનાર વ્યક્તિ હતો એ બંનેની પોલીસ તપાસ કરી રહેલ છે અને કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવશે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે YouTube પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આપ અમને Facebook અને Instagram પર પણ ફોલો કરી શકો છો. નમસ્કાર US.